એમાં માત્ર આંતરસુ જ ઉપયોગી નથી પણ એને એક જગ્યાએથી બીજી જગ્યાએ કૂદવાનો ચડવાનો અનુભવ છે એ જે પૂર્વજ્ઞાન છે એનો પણ એમાં ઉપયોગ થયો હતો બીજી વસ્તુ છે કે સમસ્યા ઉકેલમાં પૂર્વજ્ઞાનનો ઉપયોગ ક્યાં થાય છે તો તબીબી ક્ષેત્રે લશ્કરની વ્યૂહરચનામાં શૈક્ષણિક અભ્યાસમાં આપણને એકા આવડતા હોય અને પછી આપણે ગુણાકારને ભાગાકાર શીખવાના હોય તો સરળ પડે છે તો એક આંક આવડવા એ જે પૂર્વજ્ઞાન છે એ ગુણાકારને ભાગાકાર શીખવામાં એ પૂર્વજ્ઞાન આપણને ગુણાકાર અને ભાગાકારની સમસ્યાઓ ઉકેલવામાં મદદરૂપ થાય છે તબીબી ક્ષેત્રમાં પણ જો એક દવા કોઈ બે દવાઓનું કોમ્બિનેશને કોઈ ચોક્કસ પ્રકારના વાયરસ ઉપર તાત્કાલિક અસર કરી હોય તો એવી જ પ્રકારના બીજા કોઈ વાયરસ ઉપર કામ કરવાનું હોય ત્યારે અથવા વાયરસ ઉપર ટ્રીટમેન્ટ કરવાની હોય ત્યારે આપણે એ દવાઓનું કોમ્બિનેશન ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે લશ્કરની વ્યૂહરચના કરવાની હોય ત્યારે એક વખતે એક વ્યૂહરચના સફળ થઈ હોય તો એવા પ્રકારની વ્યૂહરચના ઘડી અને નવી ટેકનોલોજીનોને એનો સમન્વય કરી તો પૂર્વજ્ઞાન જે છે અગાઉની વ્યૂહરચનાનું એમાં નવા જ્ઞાન નવા નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આખી અલગથી સરસ મજાની વ્યૂહરચના કરી અને લશ્કરી ક્ષેત્રે આપણે વધારે સારું એનું વ્યૂહરચના ઘડી અને સફળ થઈ શકીએ છીએ બીજું ઉખાણા એક પ્રકારના ઉખાણાઓ આપણે શીખીએ પછી અથવા તો ગણિતમાં એક પ્રકારના સમીકરણો આપણે સોલ્વ કરતા શીખીએ પ્રમેયો શીખીએ તો એવા પ્રકારના ઉખાણા કે ગણિતિક પ્રમેયોને આપણે ઝડપથી શીખી શકીએ છીએ દાખલા તરીકે પડી પડી પણ ભાગી નહીં કટકા થયા બે ચાર તો આવા પ્રકાર એક કોઠીમાં બત્રીસ બાવા આવા જે ઉખાણાઓ છે તો એક પ્રકારના ઉખાણા હોય તો એ એનો આપણે ઉકેલ મેળવી લઈએ તો તરત એના એના જેવા જ બીજા ઉખાણા પૂછવામાં આવે તો આપણે ઝડપથી એનો જવાબ આપતા હોઈએ છીએ બીજું કે સામાજિક વ્યવહારો અને સલાહકાર્ય એક પ્રકારના સામાજિક વ્યવહાર આપણે કર્યો હોય દાખલા તરીકે લગ્ન પ્રસંગ છે અને આપણે સામાજિક વ્યવહારો કર્યા હોય તો તે આપણે મિત્ર બનાવવા માટે સંબંધોમાં ક્યાંક મુશ્કેલી ઊભી થઈ હોય સંઘર્ષ ઊભો થયો હોય તો એનું આપણે સોલ્યુશન લાવ્યા હોઈએ એનો ઉકેલ લાવ્યા હોઈએ સમાધાન કર્યું હોય તો એ બીજી વખત બીજી કોઈક જગ્યાએ સામાજિક સંબંધોમાં સંઘર્ષ ઉદભવે અથવા તો કંઈ દુઃખ થાય તો એના સમાધાનના પ્રયત્નોમાં આપણું પૂર્વ જ્ઞાન આપણને ઉપયોગી થાય છે બીજું સલાહકાર્યમાં તો એક પ્રકારની જે સમસ્યા છે સામાજિક સમસ્યા હોય લગ્નજીવનની સમસ્યા હોય શૈક્ષણિક સમસ્યા હોય તો એમાં સલાહકાર્ય કરવાનું હોય તો આપણને જે પૂર્વજ્ઞાન થયેલું હોય છે આ પ્રકારની સમસ્યાઓના સલાહકાર્યમાં એ પૂર્વજ્ઞાન આપણને બીજા પ્રકારની સમસ્યા આવે બીજી વ્યક્તિની એવા પ્રકારની સમસ્યા આવે ત્યારે સલાહકાર્ય કરવામાં એ પૂર્વજ્ઞાન આપણને મદદરૂપ થતું હોય છે તો પૂર્વજ્ઞાનનો બધા તબીબી ક્ષેત્રમાં લશ્કરી વ્યર રચનામાં શૈક્ષણિક અભ્યાસ ઉખાણા ગણિત વ્યવહારિક સમસ્યાઓ સામાજિક સમવ્યવહારો અને સલાહકાર્યો આ બધી બાબતોમાં આપણને પૂર્વજ્ઞાન ઉપયોગી થતું હોય છે એના પછી મિત્રો આગળનો એક ઉકેલનો અભિગમ છે અલ્ગોરિધમ સમસ્યા ઉકેલની એક મહત્ત્વની પદ્ધતિ એટલે અલ્ગોરિધમ અલ્ગોરિધમ એ પદ્ધતિ એવી છે કે જે કોઈપણ સમસ્યાના ઉકેલ માટેની ચોક્કસ ખાતરી આપે છે દાખલા તરીકે અને ઓલ્ગોરિધમ એ વ્યવસ્થિત પદ્ધતિ છે અને ચોક્કસ ક્રમબદ્ધ જવાનું હોય છે એમાં એટલે એ અને વ્યવસ્થિત રીતે ક્રમબદ્ધ આગળ જતા જઈએ તેમ તેમ આપણને સમસ્યાનો ઉકેલ મળતો જતો હોય છે દાખલા તરીકે ગણિત અને વિજ્ઞાનના જે સૂત્રો અને સમીકરણો છે એમાં આ ઓલ્ગોરિધમ પદ્ધતિ ઉપયોગી થાય છે એમાં ચોક્કસ ક્રમબદ્ધ રીતે આપણે આગળ વધીએ છીએ એ સમીકરણો પ્રમાણે આપણે અથવા તો સૂત્ર પ્રમાણે આપણે ગણિતના સૂત્ર પ્રમાણે અથવા વિજ્ઞાનના જે સમીકરણો છે એ પ્રમાણે આપણે ક વિવિધ કોમ્બિનેશન મૂકતા જઈએ છીએ અથવા તો ચોક્કસ રકમોને ગોઠવતા જઈએ છીએ અને પરિણામે અંતે આપણને ચોક્કસ જવાબ અથવા તો ચોક્કસ પ્રકારની પ્રક્રિયા પૂરી કરી અને એનું રિઝલ્ટ પ્રાપ્ત થતું હોય છે ભાગે કેટલાક પઝલ્સ છે ક્રોસ ફિગર પઝલ છે સમીકરણ સાચું બનાવવા બનાવવો એવા પ્રકારનો કોયડો છે ફ્રીમેન લોક ડિવિઝનલ પઝલ છે શાબ્દિક અંકગણિતના એ લગતા પ્રશ્નો છે સુડોકુ સુડોકુ તો ઘણી અને કકૂરો સુડોકુ અને કકુરો એ એવી બાબતો એવા પઝલ્સ છે કે ઘણા બધા મેગેઝિનમાં આવે છે અને મિત્રો આપણે એનાથી ખૂબ જ પરિચિત છીએ કકુરો એ જાપાનીઝ શબ્દ છે અને એનો અર્થ થાય છે એડિશન ક્રોસ અમેરિકામાં આ કોયડાને ક્રોસ સમ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ કોયડામાં કાળા અને સફેદ કુલ મળીને સોળ ખાના હોય છે અને કેટલા ખાનાઓને બે ભાગમાં વિભાજીત કરેલા હોય છે કાળા ખાનાને વિકર્ણ પરથી ડાબે ડાબેથી જમણી તરફ જવાનું હોય છે અને ઉપરથી નીચે તરફ એવી રીતે કાપેલા હોય છે જેથી કાળા ખાના તરફનું ખાનું સંખ્યાઓનો સરવાળો દર્શાવે છે જેના આધારે તેની હરોળમાં આવતા ખાનાઓમાં એકથી નવ સુધીની સંખ્યા મૂકી અને માગેલો સરવાળો ઓળખ કરવાનો હોય છે તો આવા પ્રકારના જે સુડોકું કકૂરો જે એને કહેવામાં આવે છે એ જ રીતે સુડોકું છે એ જાપાનીઝ પઝલ છે એ અને એનો સંક્ષિપ્ત અર્થ અર્થ થાય છે સિંગલ નંબર આંકડામાં ગોઠવવાની આ તાર્કિક પદ્ધતિ છે અને જેમાં નવ ગુણ્યા નવ ના કુલ એક્યાસી ખાનાઓમાં એકથી નવ સુધીના અંકોનો ઉપયોગ કરીને ભરવાના હોય છે દરેક હાર અને સ્તંભમાં એકથી નવ સુધીના અંકો હોય છે અને કોઈ આડી કે ઊભી હરોળમાં એને બેવડ એને ડબલ કરવાનો હોતો નથી ઉપરાંત ત્રણ બાય ત્રણના ચોરસમાં પણ એકથી નવ સુધીના અંકો બેવડાયને એનું ધ્યાન રાખવાનું હોય છે અને આવા પ્રકારના સુડોકુ પ્રકારના ઘણા બધા પઝલ્સ આપણે વિવિધ પ્રકારના મેગેઝિન અને છાપામાં જોતા હોઈએ છીએ બાળકોને લગતી જે કિડ્સ વર્લ્ડને બધી જે છાપાની પૂર્તિઓ આવે છે એમાં પણ આ પ્રકારના ખાનાઓ હોય છે અને જેના આધારે બાળકની ગાણિતિક ક્ષમતા વધે છે અને ગાણિતિક કોયડાઓ ઉકેલવાની ક્ષમતા વધે છે મિત્રો યુસી મેથ્સમાં પણ આવા પ્રકારના ટેકનિકો શીખવાડવામાં આવે છે અને એને પણ આપણે અલ્ગોરિધમ પદ્ધતિ તરીકે જ ઓળખીશું દરેક બાબત આપણે અલ્ગોરિધમ પદ્ધતિથી ઉકેલી શકતા નથી કેટલીક સમસ્યાઓની ઉકેલવા માટે અનૌપચારિક પદ્ધતિઓ પણ હોય છે અનૌપચારિક પદ્ધતિઓ એવી પદ્ધતિઓ છે કે ઉકેલની ખાતરી નથી આપતી પણ આપણને સમસ્યાના ઉકેલની આસપાસ લઈ જાય છે દાખલા તરીકે ચેસની ચાલ તમે આગળ જેમ જેમ ચાલ ચાલતા જાઓ તેમ તેમ આપ તમને આગળ ઉકેલ મળતો જાય છે કે હવે આ બાજુ તરફ આ આવી ચાલ ચાલીશ તો અહીંયા મારી જીત થશે અથવા તો હું સામેના મોહરાને આ રીતે મારી શકીશ અથવા મારા મોહરાને સામેના મોહરાથી બચાવી શકીશ તો જેમ જેમ ચાલતા ચાલતા જાઉં છો તેમ તેમ તમને એનો ઉકેલ પ્રાપ્ત થતો જાય છે જૈસના નવા નવા ખેલાડીઓ હોઈએ ત્યારે આપણને યુરિસ્ટિક પદ્ધતિ વધારે ઉપયોગી બને છે તો યુરિસ્ટિક પદ્ધતિમાં સમસ્યા ઉકેલ અન્ય ઔપચારિક પદ્ધતિ છે એ ઉકેલની આસપાસ લઈ જાય છે અને ઉકેલને ચોક્કસ ખાતરી આપતી નથી બીજું કે ખૂટતા અક્ષર શોધવા કોઈક દાખલા તરીકે અંગ્રેજી શીખવાડતી વખતે ખાસ આપણે કોઈ ચોક્કસ સ્પેલિંગમાંથી વચ્ચેના કેટલાક શબ્દો સોરી અક્ષરને કાઢી નાખીએ છીએ અને એને ખાલી જગ્યા રાખીએ છીએ અને એ ખૂટતો અક્ષર સુધી અને સ્પેલિંગ પૂરો કરવાનો હોય છે અને પરીક્ષામાં પણ એવા પ્રકારના પ્રશ્નો અંગ્રેજીમાં પૂછાતા હોય છે સ્પેલિંગ પૂરો કરવાના તો એમાં પણ હ્યુરિસ્ટિક પદ્ધતિ અપનાવવામાં આવે છે હ્યુરિસ્ટિક પદ્ધતિથી ચેસમાં ચાલ અને પ્રતિ ચાલ સામેની વ્યક્તિ ચાલ ચાલે અને પછી સામે આપણે ચાલ ચાલવાની એમાં પણ આપણે યુરિસ્ટિક પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ અથવા તો ચેસ રમતી વખતે કયું મોહરું મરશે પણ પેલા વ્યક્તિના સામેની જે ખેલાડી છે એના મોટા મોહરાને આપણે મારી શકીશું નાના મોહરાના ભોગના ભોગે આપણે મોટા મોહરાને મારી શકતા હોઈએ તો આપણે નાનું મોહરું મરવા દઈએ છીએ તો આવી રીતે પણ આપણે ઊંટના ભોગે ગોળો મારવો અથવા તો ઊંટના ભોગે આપણે વજીર મારી શકતા હોઈએ તો આપણે ઊંટ મરવા દઈએ છીએ અને પછી સામેના ખેલાડીના વજીરને આપણે મારતા હોઈએ છીએ તો આ પ્રકારની જે પ્રક્રિયાઓ છે સમસ્યા ઉકેલની એ હ્યુરિસ્ટિક પદ્ધતિ એને તરીકે આપણે એને ઓળખીએ છીએ હ્યુરિસ્ટિક પદ્ધતિમાં બે ભાગ છે એમાં એક છે અંતથી શરૂઆત કેટલીક સમસ્યાઓ એવું હોય છે કે સમસ્યાને શરૂઆતથી જોવાને બદલે જો એના અંતથી વિચાર કરવામાં આવે તો આપણને એનો ઉકેલ ઝડપથી પ્રાપ્ત થાય છે આ અભિગમમાં ઉકેલની શરૂઆત સમસ્યાના અંતથી વિચારવાનું શરૂ કરીએ તો ઝડપથી મળે છે દાખલા તરીકે એક સમસ્યા છે કે ચોવીસ કલાકમાં એક તળાવમાં ચોવીસ કલાકમાં કમળ ડબલ ડબલ થતા હોય અને જો ઉનાળાની શરૂઆતમાં સરોવરમાં માત્ર એક જ કમળ હોય છે અને કમળને આખો સરોવર ભરા કમળથી આખો સરોવર ભરાઈ જતા સાહીઠ દિવસ લાગે તો અડધું સરોવર ભરા કમળોથી ભરાતા કેટલા કેટલો સમય લાગે હવે આ સમસ્યા આપણે ઉકેલવાની હોય તો આપણે અંતથી જોવું પડે કે અડધું કમળ અડધું સરોવર ક્યારે ભરાય તો એના જસ્ટ પહેલાં જેવું કહ્યું છે કે ચોવીસ કલાકમાં ડબલ થાય છે અને સાહીઠ દિવસ લાગે છે જો સાહીઠ દિવસે આખું સરોવર ભરાઈ જતું હોય અને ચોવીસ કલાકમાં ડબલ થતું હોય તો અડધું સરોવર ક્યારે હોય ડેફિનેટલી ઓગણસાઠમાં દિવસે ત્રીસમાં દિવસે નહીં તો આ એનો જવાબ છે તો અંતથી શરૂઆત કરીને કેટલાક કોયડાઓ કેટલીક સમસ્યાઓ આપણે ઉકેલી શકીએ છીએ મિત્રો હ્યુરિસ્ટિક પદ્ધતિનો બીજો એક સૌથી લોકપ્રિય વ્યૂહરચના છે સાધન સાધ્ય વિશ્લેષણ સાધન અને સાધ્ય જે લક્ષ્ય છે અને લક્ષ્ય મેળવવા માટેનું જે સાધન છે આ બંને વચ્ચેનો સંબંધ ખબર પડે તો તરત જ આપણે સમસ્યાનો ઉકેલ શોધી શકીએ છીએ એટલે હ્યુરિસ્ટિક અભિગમની સૌથી લોકપ્રિય વ્યૂહરચના જો કોઈ હોય સમસ્યા ઉકેલની તો સાધન સાધ્ય વિશ્લેષણ છે વર્તમાન પરિસ્થિતિ ઈચ્છિત લક્ષ્ય અને ઉકેલના જુદા જુદા પગલાં એટલે કે સ્ટેપ સોપાનોનો વિચાર કરવામાં આવે છે એમાં અને લાંબી અને સંકુલ સમસ્યા હોય તો એને નાના નાના વિભાગોમાં વેચી નાખવામાં આવે છે અને નાના નાના વિભાગોમાં વહેંચ્યા પછી એ સ્ટેપ બાય સ્ટેપ એક એક વિભાગને સોલ્વ કરી અને આગળ વધતો જવાય છે અને આપણે સમસ્યાના ઉકેલ સુધી પહોંચી શકીએ છીએ દાખલા તરીકે પ્રશ્નોના જવાબ તૈયાર કરવાના હોય આપણે અને બહુ બધી વ્યાખ્યાઓ અને મુદ્દા તૈયાર ન રહેતા હોય ત્યારે આપણે પહેલાં વ્યાખ્યા તૈયાર કરીએ છીએ અને પછી મુદ્દા યાદ રાખીએ છીએ અને ત્યાર પછી મુદ્દામાં આવતા ઉદાહરણો યાદ રાખીએ છીએ અને પછી એમાં આવતી ઝીણી ઝીણી વિગતો ધ્યાનમાં લઈએ છીએ અને આ રીતે આપણે સાધન સાત્ય વિશ્લેષણથી પ્રશ્નોના જવાબો પણ તૈયાર કરતા હોઈએ છીએ મિત્રો ભાગે સાધન સાધ્ય વિશ્લેષણ માટે જ્યારે તમારે પ્રોજેક્ટ તૈયાર કરવાનો હોય ત્યારે પણ તમે સાધન સાધ્ય વિશ્લેષણની પદ્ધતિથી પ્રોજેક્ટ તૈયાર કરો છો કોઈ પ્રોજેક્ટ અથવા તો સમ બીજો કોઈ સામાજિક વ્યવહારિક સમસ્યા છે એમાં પણ ક્યારેક તમે સાધન સાધ્ય વિશ્લેષણનો પ્રયોગ કરો છો મોટેભાગે પ્રશ્ન તૈયાર કરવાનો હોય ત્યારે તે પહેલાં પ્રસ્તાવના પછી એનો પરિચય પરિચય પછી વિષયવસ્તુ અને વિષય વસ્તુમાં આવતા મુદ્દાઓ અને મુદ્દાઓનેમાં આવતા ઉદાહરણો અને ઝીણી વિગતો આ રીતે વ્યવસ્થિત સ્વરૂપ આપીએ છીએ બીજી એક પદ્ધતિ છે હ્યુરિસ્ટિકની સાદૃશ્ય હ્યુરિસ્ટિક વૂડ એન્ડ વૂડે પોતાના પુસ્તક વર્લ્ડ ઓફ સાયકોલોજીની અદ્યતન આવૃત્તિમાં સાદશ્ય હ્યુરિસ્ટિક પદ્ધતિ રજૂ કરી છે અને એમાં એમણે એવું કહ્યું છે કે વર્તમાન સમસ્યાના ઉકેલ માટે ભૂતકાળનામાં જ તેના જીવિત જે સમસ્યા ઉકેલી હોય તો એનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ એ ભૂતકાળના અનુભવનો ઉપયોગ કરતા હોઈએ છીએ દાખલા તરીકે જો કોઈ મિકેનિક હોય તો મિકેનિક વાહનના અવાજ પરથી ઓળખી શકે છે કે આ વાહનમાં આ પ્રકારની ખામી છે કારણ કે એને ભૂતકાળનો એક અનુભવ છે કે આવો અવાજ આવતો હતો ત્યારે આપણે આવી વાહનમાં આ પ્રકારની ખામી હતી તો ફરીથી જ્યારે એવા પ્રકારનો અવાજ આવતો હોય ત્યારે એ તરત જ એ ઉકેલ શોધી લે છે કે વાહનમાં આ પ્રકારની ખામી છે બીજું કે રોજિંદા જીવનમાં સાદર દ્વારા આપણે ઘણી બધા પ્રશ્નોનો ઉકેલ મેળવતા હોઈએ છીએ પરંતુ એની આપણને ખબર હોતી નથી દાખલા તરીકે માતા હોય તો એ બાળક ચોક્કસ પ્રકારનું રડે ત્યારે એને ભૂખ લાગી છે ચોક્કસ પ્રકારનું રડે ત્યારે એને ઊંઘ આવી છે અથવા કંઈક જુદું ત્રીજા પ્રકારનું રડે તો એને કંઈક તકલીફ છે કંઈક તકલીફ થઈ રહી છે કંઈક મુશ્કેલી થઈ રહી છે એવો આપણ માતા ઓળખી જાય છે તો એ સાદશ્ય હ્યુરિસ્ટિક પદ્ધતિથી માતા ઓળખી શકે છે પરંતુ આપણને એ સાદર માતાને ખબર નથી કે હું સાદશ્ય હ્યુરિસ્ટિક પદ્ધતિનો ઉપયોગ કરી રહી છું મિત્રો આપણે જોયું કે કેટલાક કેટલીક પદ્ધતિઓ દ્વારા આપણે સમસ્યાનો ઉકેલ મેળવી શકતા હોઈએ છીએ પરંતુ દર વખતે દરેક પદ્ધતિથી સમસ્યા ઉકેલ આપણે મેળવી જ શકીએ છીએ એવું નથી સમસ્યા ઉકેલ લાવતી વખતે આપણને કેટલાક અવરોધો પણ નડતા હોય છે અને ઘણા કેટલીક વાર તો ઘણા પ્રયત્નો પછી પણ આપણને ઉકેલ મળતો નથી અહીં સમસ્યા ઉકેલ માટેનું જ્ઞાન જરૂરી નથી હોતું પરંતુ કેટલીક પ્રકારની ના અવરોધો છે સમસ્યા ઉકેલ માટેના જે આપણને નડતા હોય છે એમાં સૌથી પહેલો અવરોધ છે કાર્યક મોટે ભાગે મિત્રો આપણે રોજિંદા પ્રશ્નોના ઉકેલમાં મુશ્કેલી જે અનુભવીએ છીએ એ કાર્યક જડતાને કારણે ને કારણે અનુભવતા હોઈએ છીએ એક પ્રકારની ચોક્કસ પ્રકારનું સાધન ચોક્કસ પ્રકારનું જ કામ કરી શકે એક વ્યક્તિ ચોક્કસ પ્રકારનું જ કામ કરી શકે અથવા તો એમના એનામાં એ જ પ્રકારની ક્ષમતા છે આવી જે આપણી માનસિક માન્યતાઓ છે આપણું વલણ જે છે એ એના કારણે આપણે સમસ્યાનો ઉકેલ લાવી શકતા નથી કોઈ એક વસ્ વસ્તુનો એક ઉપયોગ છે એના સિવાય એના ઘણા બધા ઉપયોગો હોઈ શકે છે એ એવું આપણે ક્યારેય વિચારતા નથી અને એને કારણે આપણી અથવા તો આ સમસ્યાનો કે આ પ્રશ્નો ઉકેલ આ રીતે જ આવે એવું જે આપણી માન્યતા છે કે વલણ છે એને કારણે આપણે સમસ્યા ઉકેલમાં અવરોધ અનુભવીએ છીએ દાખલા તરીકે બાળકને મારીએ તો બાળકનું વર્તન સુધરે પણ દરેક વખતે બાળક બાળકને માર માર કરીએ તો કાં તો બાળક માર મારી લો બસ મને મારો અથવા તો માર સામે એ બંડખોર બની જાય છે પણ દરેક વખતે શિક્ષા કરવાથી મારવા મારવાથી બાળક સુધરતું નથી અથવા એના વર્તનમાં સુધારો થતો નથી બીજી એક વસ્તુ કે દાખલા તરીકે તમે ક્યાંક જઈ રહ્યા છો અને તમને વાકે છે તમારે તાત્કાલિક બરફની જરૂર છે હવે તમારી પાસે ત્યાં બરફ ઉપલબ્ધ નથી તમને કંઈ વાગ્યું છે અને લોહી નીકળી રહ્યું છે તમારે એને સાફ કરવા માટે ઠંડા પાણી